છેલ્લા 4-5 દિવસથી ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે. એ ડીપ ડિપ્રેશન છે અત્યારે આગળ વધી અને ડિપ્રેશનના સ્વરૂપમાં કચ્છ ઉપર સ્થિર થઈ ચૂક્યું છે, જેને કારણે હજુ પણ 36 કલાક સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ક્યાં ક્યાં વિસ્તારોમાં શક્યતાઓ છે એ વિશે પણ સંપૂર્ણ વાત કરવાની છે. સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં, છેલ્લા 10-15 દિવસથી અમે આપને માહિતી આપતા હતા કે રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ઘણી જગ્યાએ ડબલ ડિજિટમાં વરસાદ પડશે, એટલે કે 9 ઇંચ કરતા વધારે, 10, 12, 15 ઇંચ અને અમુક જગ્યાએ 15 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. એ જ મુજબના વરસાદો છે એ નોંધાયા છે. ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન હતી, એટલે કે સૌથી શક્તિશાળી મજબૂત સિસ્ટમ હતી, જેને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો નોંધાયા છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ જોવા મળી છે. આજની વાત કરવા જઈએ તો આજે બપોરે પણ અમે વિડીયો મૂકીને આ સિસ્ટમ વિશે માહિતી આપી હતી અને આજે 28 ઓગસ્ટના રોજ અમારું જે છેલ્લું 5:30 વાગ્યા સુધીનું પ્રિડિક્શન છે એ મુજબ કચ્છ જિલ્લા ઉપર આ સિસ્ટમ અત્યારે સ્થિર છે. જોકે આ સિસ્ટમ છે એ નબળી પડી અને ડીપ ડિપ્રેશનમાંથી હવે ડિપ્રેશન બની ગઈ છે અને આવનારા 36 કલાક એટલે 30 ઓગસ્ટ સવાર સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે. હવે આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર થઈ છે, જેને કારણે રાજ્યના 4 જિલ્લા એવા છે કે જેમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એ 4 જિલ્લાની અંદર પહેલું છે કચ્છ જિલ્લો અને એમાં પણ કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠામાં વધારે વરસાદની શક્યતાઓ અમને દેખાઈ રહી છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર, એમાં પણ આવનારા 36 કલાક સુધી એટલે કે 30 ઓગસ્ટ 2024ના સવાર સુધી ત્યાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. બીજા વિસ્તારો હોય જેની અંદર સેકન્ડ નંબરે હજી બીજા નંબરે કંઈ વરસાદ પડવાની શક્યતા હોય તો એ છે 3 જિલ્લા જેમાં મોરબી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લો, એમાં પણ મધ્યમથી ભારે વરસાદો આવનારા 36 કલાક દરમિયાન નોંધાઈ શકે છે. અને આ તમામ વિસ્તારોને બાદ કરતા રાજ્યના બીજા વિસ્તારો છે જેમ કે ઉત્તર ગુજરાતના ભાગ હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના અન્ય ભાગ હોય, એમાં પણ સામાન્ય વરસાદો છે નોંધાતા રહેશે અને કોઈ જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે. મહત્વની વાત એ છે કે હવે આવતીકાલથી મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના એક અદોકર સેન્ટરમાં ઘણી જગ્યાએ વાતાવરણ ખુલ્લું પણ જોવા મળશે, અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર. બાકીના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદો છે એ કન્ટિન્યુ પણ જોવા મળશે. હવે આ સિસ્ટમ છે, આ સિસ્ટમમાં આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર અમે જે માહિતી આપી હતી એ મુજબ પવન સાથે વરસાદો નોંધાયા છે અને ભારે પવન છે એ ફૂંકાયો, હજી પણ આ સિસ્ટમને કારણે ભારે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર આવનારા 36 કલાક સુધી પવનની સ્પીડ છે એ 35-40 કિલોમીટર અને અમુક જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે ઝડપ જોવા મળે તેવું અનુમાન છે. આ સિસ્ટમ છે એ 30 તારીખથી ધીમે ધીમે પછી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ વધી જશે, એટલે આપણે 30 તારીખથી આ સિસ્ટમમાંથી મુક્ત પણ થશું. પણ અત્યારે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર છે, જેને કારણે અરબ સાગરમાં પણ અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયો અત્યારે તોફાની જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને માછીમાર ભાઈઓએ અત્યારે હાલ 2-3 દિવસ સુધી દરિયો ન ખેડવો, કેમ કે હજુ પણ દરિયાની અંદર તોફાન વધી શકે છે. કેમ કે હવે સિસ્ટમ છે એ કચ્છ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે, એટલે હવે આવનારા 36 કલાક પછી દરિયો વધારે તોફાની બનશે. એટલે માછીમાર ભાઈઓએ દરિયામાં પણ ન જવું અને જે પ્રવાસમાં જતા હોય મિત્રોએ દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું, કેમ કે ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ સાથે જોવા જઈએ તો રાજ્યના અન્ય બીજા વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં થોડીક પવનની સ્પીડ છે એ આવનારા 3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ છે એ 30 તારીખે સંપૂર્ણપણે આપણી ઉપરથી ખસી જશે. અત્યારે આમ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારો છે વરસાદમાંથી મુક્ત થયા છે, સામાન્ય વરસાદો છે, પણ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વરસાદો પડે છે એ પણ 30 તારીખથી આપણે એમાંથી મુક્ત થશું. એ પછી જે અમુક પ્રકારના ભેજ છે કે અમુક ટકા ભેજ છે એ 700 HPA લેવલે અને 850 HPA લેવલે છૂટી ગયા હોય, એટલે 31 ઓગસ્ટ અને 1-2 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી, 30 તારીખ પછી પણ 3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટા છવાયા સામાન્ય હળવા ઝાપટાઓ કે મધ્યમ ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે. કેમ કે અમુક ટકા ભેજ છે એ મોટી સિસ્ટમ પસાર થઈ હોય, એટલે અમુક ટકા ભેજ બાકી રહી ગયો હોય એ ભેજના સ્વરૂપે એ વરસાદ પણ જોવા મળશે. ત્યારબાદ આપણું વાતાવરણ ખુલ્લું થશે. જોકે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બની રહી છે, એ સિસ્ટમ છે આ સિસ્ટમ કરતા નબળી હશે અને સાર્વત્રિક નહીં હોય, પણ ચોક્કસથી 4 અથવા તો 5 સપ્ટેમ્બરથી ફરીથી પાછો રાજ્યમાં વરસાદ ચાલુ થશે, એની આગળ ક્રમે માહિતી આપશું. પણ એ વરસાદો છે દક્ષિણ ગુજરાત,
અને મધ્ય ગુજરાતમાં કદાચ એ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ કરતા એ સિસ્ટમ નબળી હશે, સામાન્ય વરસાદો હશે અને છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ હશે એવું લાગી રહ્યું. છતાં પણ એ સિસ્ટમ ઉપર પણ અમે નજર રાખશું અને પડે પડતી માહિતી આપશું. પણ ખાસ મહત્વની બાબત એ છે કે આ જે સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એ સિસ્ટમની કેટેગરી હતી ડીપ ડિપ્રેશન. હવે જ્યારે પણ કોઈ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન હોય એ એક સુપર સ્ટ્રોંગ કેટેગરીની સિસ્ટમ કહી શકાય. જો ડીપ ડિપ્રેશન દરિયામાં હોય તો એ ગમે ત્યારે સાયક્લોનમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડું બની શકે. આ સિસ્ટમ છે એ જમીન ઉપર હતી એટલે વાવાઝોડું બન્યું નથી. જો દરિયામાં હોત તો વાવાઝોડું બનવાના પણ આમાં ચાન્સ હતા. પણ હવે એ સિસ્ટમ નબળી પડીને દરિયામાં જવાની છે એટલે કોઈ જ પ્રકારે હવે વાવાઝોડું તો આમાં બનવાનું નથી. પણ આ એક સુપર સ્ટ્રોંગ સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થઈ જેને કારણે પવનની સ્પીડ છે એ પણ રાજ્યના તમામ વિસ્તારોની અંદર વધારે જોવા મળી. મોટા ભાગના વિસ્તારો એવા હતા જ્યાંથી સિસ્ટમ પસાર થઈ જેને કારણે વધારે વરસાદો નોંધાયા. તેમાં અમુક જગ્યાએ ગાજવીજ પણ જોવા મળ્યું અને મોટા ભાગના વિસ્તારની અંદર પવનની સ્પીડ છે એ 35-40 કિલોમીટર અને એના જે ગસ્ટિંગ હોય છે ઝટકાના પવન હોય છે એ પ્રતિ કલાક 60 કિલોમીટરની ઝડપે પણ જોવા મળ્યા છે. એટલે પવન સાથે વરસાદ પડ્યો છે જેને કારણે રાજ્યની અંદર જે ચોમાસું પાક હોય છે એ મગફળીની વાત કરતા અનેક પાકો એવા છે ચડી પડ્યા છે. જેમ કે 1 ફૂટ કરતા ઊંચાઈ વાળા પાક હોય જેની અંદર અડદ મગ તલ સોયાબીન છે, કોઈને વેલા વાવેલા જે તુવેર અથવા તો એરંડા જેવા પાક વહેલું વાવેતર થયું હોય એ છે, અને શાકભાજીમાં મરચી રીંગણી ટમેટી અન્ય પાકો છે. આ તમામ પાકો છે પવનને કારણે ઢળી પડ્યા છે અને આ વરસાદને કારણે પવન સાથે વરસાદ પડ્યો એટલે અનેક જગ્યાએ ખેતી પાકમાં પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.